નમસ્તે સુરેશભાઈ, હું ડોક્ટર વિશાલ પંડ્યા બોલું છું, ગાંધીધામ કચ્છથી, સંજીવનીથી. હા સાહેબ બોલો. સુરેશભાઈ પ્રજાપતિ બરોબર ને? હા સુરેશભાઈ. સુરેશભાઈ, તમારું જે છે એ તમને જે લાંબા સમયથી લગભગ 20-30 વર્ષથી કબજિયાતની ફરિયાદ હતી, તો મને એ કહો કે તમે કબજિયાત જે છે એમાં શું પ્રોબ્લેમ થતો તમને, કેટલા સમયથી હતો? એટલે મારે કાયમ માટે કોઈ ને કોઈ વસ્તુ ચૂરણ લેવું પડે, કોઈ એન્ટીબાયોટિક લેવી પડતી હતી, બરાબર. નવી નવી ટાઈપની બધી દવાઓ, જુલાબ વગર છે ને પેટ સાફ જ ન થતું, એટલે બીજે દિવસે મને પેટ સાફ જ ના થાય, એટલે મળ જામી જ જાય, એટલે કહેવાનો મતલબ. બરાબર. અને એવી ફરિયાદ તમને કેટલા વર્ષથી સતત ચાલુ હતી? લગભગ હું તો 30 વર્ષ તો થઈ ગયા મને આ. બરાબર. અને માટે તમે 30 વર્ષથી તમને આ ફરિયાદ, અને 30 વર્ષથી તમારે સતત કોઈ ને કોઈ દવાઓ લેવી પડે પેટ સાફની, એવું થાય ને? હા, એના માટે કાયમ કોઈ ને કોઈ દવા લેવી પડતી હતી. બરાબર. અને એ કબજિયાતની સાથે તમને બીજું એના પ્રોબ્લેમને કારણે શું થતું, બહુ ઓડકાર આવતા અને બધું શું થતું તમને? ઓડકાર આવે, પછી મને જોઈન્ટ્સ દુખતા હતા બધા, સાંધાઓ દુખતા, હા, અને બેચેની લાગે, કઈ ખાવાની ઈચ્છા થાય ખરી, પણ ખાવ તો પછી ઓડકાર ચાલુ થાય, એટલે ખાલી ખાવું એવું કે મને હું ખાવા પાટ પૂરતો જ ખાતો હોય એવું લાગે, પણ એમ તૃપ્તિ ના થાય એમ ખાધા પછી એમ એવું. બરાબર. અને તમે કોઈ દિવસ એમ એમ જ ના લાગે કે હું સારી રીતે જમ્યો, કે મજા જ ના આવે એમ ને, હંમેશા પાચન ડિસ્ટર્બ જ રહે? અને પછી એવું અનુભવ થયા કરે કે સાલું મેં ખાધું તો છે પણ એની ઇફેક્ટ કાલે ખરાબ થશે એમ, સતત મનમાં ભય રહે એમ ને, કે હવે મને મનમાં ભય રહેતો હતો એમ, ખુલીને જીવન ન જીવી શકાય એવું થાય. આના માટે તમે જે છે એ કેટલા ડોક્ટર બદલાવ્યા હશે આશરે? મેં એલોપેથીમાં વડોદરામાં MD ડોક્ટર ને ગેસ્ટ્રોલોજીસ્ટ પાસે બી ટ્રીટમેન્ટ લીધેલી. 3 મહિના સુધી મેં કાચું આપેલું, એ ખાધેલું, બાફેલું ને એવું. પછી આયુર્વેદિક બધું આમ તેમ બધે અખતરા કર્યા બધે. આયુર્વેદમાં કેટલા ડોક્ટરો બદલાયા હશે? ઓછામાં ઓછા 10-11 ડોક્ટર તો મેં બદલ્યા. 10 આયુર્વેદ ડોક્ટર ને અલગ અલગ બતાવેલું એમ ને? બરાબર. એટલે અલગ અલગ ઘણી બધી ટ્રીટમેન્ટ કરી તમે એમ ને, ઘણા બધા હેરાન થયા કબજિયાત પાછળ. પછી પેલું સેરાજેમનું મશીન બી મેં ઓલરેડી લીધેલું એના માટે. બરાબર. હવે સુરેશભાઈ, આપણે જે છે આપણે સંજીવનીમાં તમે મારી સાથે ઓનલાઈન કન્સલ્ટેશન કરાવ્યું, આપણે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરી, અને લગભગ 1 મહિનાનો સમય થયો, અને તમે એક વખત અહીંયા પંચકર્મ માટે રૂબરૂ પણ વડોદરાથી ગાંધીધામ આવ્યા હતા. હવે તમને કેટલો ફરક લાગે છે અત્યારે? પેલા કરતા ઘણું ફાળું છે, અને પેટ હલકું રહે છે પોચું પોચું. પેલા જે પેટમાં ઝીણું ઝીણું દુખતું હતું એવું બધું કઈ થતું નથી. 20 વર્ષમાં તમને જેટલી ફરિયાદ હતી અને જેટલા સમયથી 20 વર્ષથી તમે હેરાન હતા, એના કરતા 20 વર્ષની સરખામણીમાં આપણી દવાથી તમને કેટલું સારું લાગે છે? એનાથી ઘણો ફરક, એટલે 60-70% રાહત તો કરી. બરાબર. માથું ભમ્યા કરે, ભારે લાગે, બેચેની લાગે એવું નહીં લાગતું, રિલેક્સ લાગે એમ, શરીર બધું રિલેક્સ લાગે એમ. બરાબર. કામ કરવાની, પછી હું ચાલવા બી જઉં ને વોકિંગમાં તો બી એમ કંટાળો ના આવે કે હું આટલું ચાલી નાખું એમ. બરાબર. પહેલા તો થોડું ઘણું ચાલો ને, પછી પગ ને દુખે ને, પેલો ગેસ ને બધું, પેટ ભારે ભારે હોય ને, એટલે ચાલવાનો જ કંટાળો, એટલે પાછો આવતો રહું. બરાબર. પહેલા કરતા તમે ઘણા બધા રિલેક્સ થઈ ગયા દવાથી એમ ને? હા. પાછી આપણે પેટ સાફની કોઈ અલગથી દવા જ નથી આપી, આપણે આપણી ટ્રીટમેન્ટ અને બસ્તી એ જ છે. બરાબર ને? હા. ખુબ સરસ. તો તમે જે પેલા સંજીવનીનું ક્યારે મેં તારે ઓનલાઈન કન્સલ્ટેશન કરાવ્યું હતું, તમે જોતા હો તો પેલા તમને કેવું લાગ્યું છે? એવું લાગ્યું ને કે ભાઈ ઓનલાઈન છે ને હવે કેવું હશે કેવું નહીં હોય, તો અત્યારે હવે તમને કેવું લાગે છે? ના, અત્યારે તો મને એવું લાગ્યું કે ભાઈ ભલે ઓનલાઈન મેં એકવાર ટ્રીટમેન્ટ જાણ્યું બધું, અને મને વ્યૂ લાગ્યો 15 દિવસ તમારી દવા કરી, એટલે થોડુંક લાગ્યું, એટલે ભાઈ તમે મને ઓફર કીધું કે એકવાર તમે અહીંયા આવી જાઓ પંચગઢમાં કરો, તો એનાથી તમને વધારે રાહત થશે, એટલે મેં કીધું ચાલો એકવાર જઈ આવું. અને પછીના 15 દિવસ મેં જે આ કર્યું એનાથી મને 70-80% રાહત તો છે જ. ખૂબ ખૂબ ધન્યવાદ સુરેશભાઈ. તમે જે છે એ આપણા જેટલા પણ પેશન્ટ સુધી કે જેટલા લોકો સુધી આપણે એ વસ્તુ પહોંચાડવા માંગીએ છીએ કે કબજિયાત મટી શકાય એવો રોગ છે, અને ખરેખર એમાં પાચન સુધારીને રેગ્યુલર મેડિસિન કરવાની હોય છે આયુર્વેદની, સાચા વૈદ્યો પાસે આપણે દવા કરીએ તો ખરેખર સાચું રિઝલ્ટ મળે. બરાબર. ઓકે સુરેશભાઈ, હા ધન્યવાદ. દવા સાહેબ પેલું મોકલી દેજો. બરાબર. હા, મોકલી આપીશ.